तो राज्यसभाना सांसद अभय भारद्वाजनी तबियत खराब थई रही छे। सूरतथी वधु चार डॉक्टरो राजकोट पहोंच्या छे। डॉक्टर समीर गामी, डॉक्टर हरेश वस्परा, डॉक्टर कपलेश गजेरा अने डॉक्टर निलय करशे सारवार। तमाम डॉक्टर चेस्ट फिजिशियन छे। धारासभ्य हर्ष संघवी पण तेमनी साथे पहोंच्या छे। जो के अहींया समाचारो मळी रह्या छे मुजब અમદાવાદથી પણ ગઈકાલે ત્રણ ડોક્ટરો ગયા હતા, સુરતથી પણ ચાર ડોક્ટરો પહોંચ્યા છે, જ્યારે સાંસદ અભય ભારદ્વાજના ભાઈનું અહીંયા કહેવું છે કે અત્યારે એમની તબિયત જે છે એ સ્થિર હોવાનો તેમણે દાવો કર્યો છે। અભય ભારદ્વાજને કોરોના થયા રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એમની તબિયત લથડી હતી અને એ બાદ આ ડોક્ટરોની ટીમ જે છે તે સાંસદની સારવાર અને તપાસ માટે ત્યાં પહોંચી હતી। અને આપને એ પણ જણાવીએ કે આ તબક્કે જ્યારે સુરતથી ચાર ડોક્ટર્સની ટીમ મોકલવામાં આવી છે એ લોકો ચેસ્ટ ફિઝિશિયન છે, કારણ કે ખાસ કરીને જ્યારે કોરોના સંક્રમિત થાય છે ત્યારે એમના શ્વાસ લેવામાં જે તકલીફ પડતી હોય છે એના ભાગરૂપે અહીંયા આ ચેસ્ટ ફિઝિશિયન્સ છે એમને ત્યાં મોકલવામાં આવ્યા છે। આ ચાર ડોક્ટર્સની સાથે હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે એમની તબિયત જાણવા માટે થઈને। જો કે અહીંયા રાહતની વાત અત્યારે જે વિગતો આપણી સામે આવી રહી છે એ મુજબ મોટા મોટી એ બની રહી છે કે અભય ભારદ્વાજની તબિયત સ્થિર હોવાનો એમના ભાઈનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો આ એક મોટી રાહતની વાત તરીકે જોવામાં આવશે, પરંતુ છેલ્લા બે દિવસનો તમે જો ઘટનાક્રમ જોયો તો રાજકોટની અંદર તેઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા છે ત્યારબાદ અમદાવાદથી ત્રણ ડોક્ટરો કે જે કોરોનાની અંદર ખાસ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે એ ત્રણ ડોક્ટર્સને ત્યાં મોકલવામાં આવ્યા હતા। એ બાદ હવે સુરતથી અન્ય ચાર ડોક્ટર્સ કે જેઓ ચેસ્ટ ફિઝિશિયન છે અને જેઓ પણ કોરોનાની સારવાર કરી રહ્યા છે એ જ ડોક્ટર્સને અત્યારે એમની તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તો જો તબિયત સ્થિર થઈ રહી છે ત્યારે ડોક્ટર્સ અહીંયા જે તપાસ કરીને શું નિવેદન આપે છે એને આપણે ખાસ જાણવાનું રહેશે, કારણ કે સાંસદની જે રીતના તબિયત લથડી રહી છે તો એના ભાગરૂપે આ સારવાર માટે ડોક્ટર્સને ત્યાં કે તપાસ માટે ડોક્ટર્સને ત્યાં બોલાવવામાં આવી રહ્યા છે, તો પરિસ્થિતિ શું છે એના અંગેની વિગતો આપણી સમક્ષ આવશે। એમએલએ હર્ષ સંઘવી પણ સુરતથી જે ચાર ડોક્ટર્સની ટીમ પહોંચી છે એમની સાથે પહોંચ્યા છે। ચાર્ટર્ડ પ્લેનની અંદર આ ડોક્ટર્સને સુરતથી રાજકોટ પહોંચાડવામાં આવ્યા હતા અને એમની સાથે એમએલએ હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને અભય ભારદ્વાજની તબિયત હાલ સ્થિર હોવા માટેની વિગત જે છે તે અત્યારે એમના ભાઈ તરફથી આપવામાં આવી રહી છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જ એમપી અભય ભારદ્વાજની અત્યારે સારવાર ચાલી રહી છે, જે અંતર્ગત જ આ ડોક્ટર્સ છે એ ત્યાં જઈને એમની તપાસ કરશે અને એમની તબિયત કેટલી સ્થિર છે અને શું વધારાની મેડિકલ સારવારની જરૂર છે એના અંગેની વિગતો મેળવશે। તો આપણે ફરી એક વખત આખી વિગત જણાવી દઈએ તો સાંસદ જે અભય ભારદ્વાજ છે એમપી અભય ભારદ્વાજને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એમની પરિસ્થિતિ થોડીક વધારે વણસતા અમદાવાદથી ત્રણ ડોક્ટર્સની કોરોના સ્પેશિયાલિસ્ટની ટીમ જે છે તે ત્યાં મોકલવામાં આવી હતી અને બાદ પણ એમની સ્થિતિ જે છે તે વધારે નરમત દેખાઈ રહી હતી, તો એના ભાગરૂપે સુરતથી અન્ય ચાર ફિઝિશિયન જે છે તે રાજકોટ પહોંચ્યા છે અને તબિયત અંગેની તેઓ વિગતો જાણી રહ્યા છે। આ તબીબો સુરતથી જે પહોંચ્યા છે એ મોડી રાત્રે રાજકોટ પહોંચ્યા હતા। આ તબીબોના નામ પણ આપણે જણાવી દઈએ, ડૉક્ટર સમીર ગામી જે છે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, અમદાવાદથી આને ત્રણ તબીબો પણ પહોંચ્યા હતા। અને આ અંગે જ વધુ વિગત જાણી આપણી સાથે સંવાદદાતા હરીન માત્રાવાળીયા પણ જોડાઈ ગયા છે રાજકોટથી। જી હરીન, શું વિગતો મળી રહી છે, અભય ભારદ્વાજની તબિયત અત્યારે સ્થિર થઈ રહી છે? ચોક્કસ, જે રીતે જોવા જઈએ તો ગઈકાલે અમદાવાદથી સ્પેશિયલ ડૉક્ટરોની ટીમ રાજકોટ ખાતે આવી હતી અને રાજકોટની જે કોરોના હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલની અંદર કોરોના કોવિડ હોસ્પિટલ છે, ત્યાં અભયભાઈ છે તેઓ સારવાર લઈ રહ્યા છે। ખાસ કરીને જે રીતના ગઈકાલે અમદાવાદથી ટીમ આવી હતી તેમના દ્વારા તેમની સ્થિતિ અતિ ગંભીર બતાવવામાં આવી હતી અને ત્યારબાદ મોડી રાત્રે સુરતના ડૉક્ટરો છે તેમની ટીમ આવી હતી, ડૉક્ટર સમીર ગામી છે ઉપરાંત અન્ય ત્રણ ડૉક્ટરો છે તેમની સાથે પહોંચ્યા હતા અને ત્યાં ધારાસભ્ય છે હર્ષ સંઘવી તેઓ પણ તેમની સાથે ચાર્ટર ફ્લાઇટમાં આવ્યા હતા। જોકે અભયભાઈને છે ઇકમો ટ્રીટમેન્ટ છે તે શરૂ કરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે, કેમ કે જે રીતના તેમની સ્થિતિ અત્યારે ગંભીર જોવા મળી રહી છે, ઓક્સિજનનું પ્રમાણ જે રીતના
नहीं पहुंची रही। फेफसा में लोहीना गाँठा है जोवा मळी रह्या छे ने तेने ज कारणे क्यांक ने क्यांक अमदावादना जे तबीबो आव्या हता तेमणे अभयભાઈની स्थिति गंभीर जणावी हती ने त्यारबाद ताबड़तोब सूरतथी जे निष्णात डॉक्टरोनी टीम छे तेने पण बोलावामां आवी छे ने तेना द्वारा अत्यारे तेमनी देखरेख करवामां आवी रही छे, सारवार करवामां आवी रही छे। जो कि तेमना नाना भाई नितिन भारद्वाज छे तेमणे जणाव्युं हतुं के तेमने अन्य कोई खानगी हॉस्पिटलमां खसेड़वामां नहीं आवे केम के तेमने जे तकलीफ छे तेमना तमाम पूरता साधनो छे, डॉक्टरोनी टीम पण सिविलमां तेना छे एटले क्यांक ने क्यांक अहीं तेमनी सारवार करवामां आवशे। અને જે રીતના હવે થોડા સમય બાદ જે રીતના અમદાવાદની જે ટીમ હતી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અભયભાઈની તબિયતની માહિતી આપી હતી, તે જ રીતે કદાચ સુરતની જે ટીમ છે તેના દ્વારા પણ આ જ રીતે પત્રકાર પરિષદ યોજી અને કદાચ તેઓ માહિતી આપી શકે છે અને અભયભાઈની તબિયતની પણ જાણકારી આપી શકે છે। પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે ડૉક્ટરોમાં પણ ચિંતા વ્યાપી છે, કેમ કે અભયભાઈની તબિયત છે અતિ ગંભીર છે અને તેની સારવાર છે તે ચાલી રહી છે અને ઇકમો થેરાપી છે તેમને આપવામાં આવશે તેની પણ તૈયારીઓ છે તે ચાલી રહી છે। જી જી હરીન, સાથે એ પણ જણાવવા માંગીએ છીએ કે જે સુરતથી ખાસ જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ આવી છે ચેસ્ટ ફિઝિશિયન્સની, એ કામગીરી શરૂ કરી દીધી છે? કારણ કે જે રીતના મોડી રાત્રે તે ડૉક્ટર્સ પહોંચ્યા હતા, ડૉક્ટર સમીર ત્યાં પહોંચ્યા છે, અન્ય ડૉક્ટર્સ શું અત્યારે હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે, એમનો મત કે મંતવ્ય શું છે જાણવા મળી શક્યું છે? ચોક્કસ સર, રાજકોટના જે તબીબો છે તેઓ તો ગઈકાલથી જ અહીં સિવિલ હોસ્પિટલની જે કોવિડ હોસ્પિટલ ત્યાં પહોંચેલા છે, પરંતુ અમદાવાદની ટીમ પહોંચી હતી ને ત્યારબાદ સુરતની ટીમ છે, ડૉક્ટર ગામી સહિતના જે ત્રણ ડૉક્ટર છે તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા ટ્રીટમેન્ટ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્રણેય ડૉક્ટરો છે તે ચાર્ટર પ્લેન ખાતે રાત્રે 1 વાગ્યે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ અભયભાઈની તબિયત છે તેમની પૂછપરછ કરી હતી, ડૉક્ટરો સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેમની આગળની જે ટ્રીટમેન્ટ છે તેઓ પણ શરૂ કરી દીધી છે અને અત્યારે આ ટ્રીટમેન્ટ ચાલી રહી છે। કદાચ થોડા સમય બાદ મેં જણાવ્યું એમ કે કદાચ આ ટીમ છે સુરતની ડબીબોની ટીમ છે તેઓ કદાચ પત્રકાર પરિષદ કરી શકે અને હેલ્થ બુલેટિન છે અભયભાઈનું તે જાહેર કરી શકે કે તેમની તબિયત અત્યારે કેવી છે, પરંતુ અત્યારે તમામ ડૉક્ટરો છે તેઓ કઈ રીતે અભયભાઈને તબિયતમાં સુધારો લાવી શકાય તેના પ્રયત્નો છે તે અત્યારે કરી રહ્યા છે। જી જી આભાર હરીન સમગ્ર વિગતો માટે। તો એ સાથે જ અમદાવાદથી પણ ડૉક્ટર્સની જે ટીમ રવાના થઈ હતી એમની સાથે ભૂપેન્દ્ર ચુડાસમા પણ ત્યાં પહોંચ્યા હતા, આવજો એમણે શું કહ્યું હતું। ત્રણેય ડૉક્ટરોને લઈને માન્ય મુખ્યમંત્રીની સૂચના અનુસાર હું અત્યારે અભયભાઈની સારવાર અર્થે ડૉક્ટરોને લઈને આવ્યો છું। ઈશ્વરને હૃદયપૂર્વકની અંતઃકરણપૂર્વકની પ્રાર્થના કરું છું કે મારા મિત્રને જલ્દીથી સારું થાય। અત્યારે જે એમની જે પરિસ્થિતિ છે ભારદ્વાજ સાહેબની, એમાં જે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ એમના શરીરમાં ઓછું રહે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રહે છે, આ એમનો એક અત્યારની જે મુખ્ય તકલીફ છે। અને આવું થવાનું કારણ છે એ લંગ્સની અંદર એટલે આપણા ફેફસાની અંદર જે બ્લડ વેસલ્સ એટલે લોહીની જે નળીઓ હોય છે એની અંદર બધું ક્લોટિંગ થવાનું પ્રોસેસ ચાલે છે અને આ ક્લોટિંગના લીધે થઈને આ જે ગેસ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એનું બરાબર રીતે એક્સચેન્જ નથી થતું અને એના કારણે આપણને અત્યારે તકલીફ નડે છે। અમારા જે સૂચનો હતા અમે જે ડિસ્કસ કરવાનું તે અતુલભાઈ અને અમારી ટીમે સંપૂર્ણપણે બધા જ ડૉક્ટરો સાથે ડિસ્કસ કર્યા છે અને અમને સેટિસ્ફાઈડ લાગે છે અને સારવાર જે છે અને બીજું જે સાહેબે કીધું કે અત્યારે અમે હોસ્પિટલની પણ મુલાકાત લીધી, સિવિલ હોસ્પિટલ જે કોવિડ હોસ્પિટલ છે તેમાં વેન્ટિલેટર જે છે એની જે અમે સંપૂર્ણપણે મુલાકાત લીધી અને ત્યાં બહુ જ સરસ રીતના ડોક્ટરો જે અત્યારે કરી રહ્યા છે આ સિવિલ હોસ્પિટલમાં। તો રાજકોટમાં કોરોનાનો કેર વધી જ રહ્યો છે, જિલ્લા બેંકના